આ મારું પંચો પાટણ હ બાજુના ઘેર છે, બાજુના ઘેર ચેક કરવા દે, એ હસી તો ખરા છે. શંકરજી ના ઘેરે દારૂ મારેલું, શંકરજી એ પરવાજિયા બાય છે, મને કીધું નહીં. ફરી જવાનું થાય તાણી જાય. આ જેઠાલાલ હસી ચોખાણ, હા બાએ કીધું તું કે ચોઈ ના મળી તો એના પટડા ઉપર હશે, પણ પટડા ઉપર જવું તો નહી. હા કડવાજી ના ઢાબા ઉપર નહીં જવા દે, એના પટડા ઉપર. બરોબર, ત્રાસ થી ઘર માં નહી ઊંઘતો, પત્ર ઉપર ઊંઘું તો એને તમને કહી દીધું કે હું પત્ર ઉપર ઊંઘ્યો. ચમ આયા હું કોમ પડી મારો એમ કેજો. હવે મારી વાત આપડો, તમે એમ કહો બા ના ટ્રાક થી તમે પટડા ઉપર ઊંઘો, હવે પટડા ઉપર બે દાડા નહીં ઊંઘવું પડે, હવે ઘરમાં ઊંઘવું પડશે. ચમ લ્યા ભાઈ, નહીં ઊંઘવું પડે એટલે બા દ્વારકા નહીં ગયા? જાણી ગયા હમણે હોટ ના ના હોય તાણી, એટલે બાએ મને કીધું તું કે જેઠાલાલ ને કેજો કઈ રીતે જોન તો બાર ફરી નહીં, હવે ઘરમાં શાંતિ ઊંઘી. હવે પોપટલાલ હું ભાઈ મને ઉલ્લુ બનાવવા તમે નીકળ્યા હો, એ ઓકલો ગમે તો અહીં ગમે તો અહીં મારા ઘરનું બાયણું ખખડાવશે, મને ખબર છે. ના ના મને કઈ જાય ચોખ્ખું કે તમ તમારી વાના ઘેર જઈને કેજો કશું આંટી ઊંઘી, એટલે હું કેવા આવ્યો. સાચું કહો? સાચું. ખાજો હવે બાના ગોબરી માની શોગન, ગોબરી માની શોગન તો મને આમ આવે છે ને કઈ ઓકલો છે ને મારો ઓળજો કે હું કર હું એરો કેમ હું હોય જવું, અને પછી થોડી વાર તરત મારા ઘર નું બાયણું ખખડાવે, એટલે મને એના ઉપર વિશ્વાસ નહીં આવતો. મારા મન ને એડે એકલા જ્યાં છે, પણ આ તો હવે ખબર પડી આપણા મેલા મેં કેટલાય જણા ગયા. કોણ કોણ ગયા? આ તમારા પાડોશી ગુલાબજી શંકરજી એ બધા જાય, પણ પેલા ભોલ્યાન શેઠજી આવી ના હોય તાણી. લ્યા તારી મારા ઓળખે, અરે એક દત્તવાણા ચાણી ને એકડી જ્યાં કહેવાય રહ્યા નહીં, કડવો જઈએ જાય. ઓહો તાણી ભાઈ, કશું વાંધો નહીં, હળન ભાઈ જ્યાં એટલું સારું કર્યું, હું તો કહું એરા બે દાડા જાય ને એવા પોત દાડે પાછા આવીને તો સારું. હા એટલે લક્ષણી આખી જઈએ એટલે કાંટા આઠ ચાર પોત દાડા ફરી ને આવશે. બરોબર છે, પોત દાડા સુધી મારે તો શાંતિ શાંતિ ઘરમાં ઊંઘવા તો થાય. અમે આ બાર પત્ર ઉપર હું ઊંઘ્યો તો પોપટલાલ મસરા ખાઈ ગયા, ખાઈ બોલો શું કરવાનું. હા તે ભલે મને આપણે કેમ ના ઉપડી આવે, હું એકલો હન તમે એકલા આપણે ઉડી. ના ભાઈ ના, હવે કોઈના ઘેર ચો ઊંઘ આપણા ઘેર હારા, પણ આ તો હું હા ને એ કૈડાના બીક થી જ આ પત્ર ઉપર ઊંઘ્યો. એટલે પેટમાં ફળ ફળાટ થવા માંડ્યા ગઈડાના નોમની. ના ના હવે તો તમારે બે ત્રણ દાડા તો ગમે એમ ઊંઘો આરામ કર્યો. બસ હવે શાંતિ, તમે સારું કર્યું આવા સમાચાર લઈને આયા. હમણાં એમને ભરાયું છે ખબર, અને એ રહ્યો ધણી રહ્યો ને વાળે થી વંઘાર બહુ લે, હવે હું એના ધાબા ઉપર ઊંઘું અને મારો ઓળસો એ રહ્યો આવે અને ખોટું આ ના બોલે એના કરતી ભાઈ આપણે છે ને આપણા ઘર ઉપર હારા. ભાઈ એના ધાબા પર એક શીલી ઓછી થાય ને તો તમારા ઉપર ડાયરેક્ટ કેસ ઠોકી દે. ઓ એટલે તો ભાઈ હું એના ધાબા પર ઊંઘતો નહીં. જો એમને એમનો બંગલો મુબારક, મને મારી ઝૂંપડી મુબારક. હા એ વાત સાચી. એટલે આપણે છે ને ભાઈ
આપણા એ આપણી આ ઝૂંપડી રી ને બરોબર કે ભૂલી ના જવાય એ વાત સાચી કોક ને ડાબા પાડીને આપણી ઝૂંપડી ભૂલી ના જવાય હા એટલા ભઈ હો એ વાત એટલે મેં વિચારી તું મુકો વાળે ઉય ઉંજે નહીં અને ઉય ઉંજે એક કડવાટો ઝઘડાડ્યો પાછો એટલા જ ને ભઈ આ મુઈના સીડી ઉપરથી ભઈ આ મારા પત્ર ઉપર આવો હું તો એના લોહી બળી જતું છે જેટલું પણ એ તો એરો જોતો નહીં ને એટલા પણ હે જેટલા મારો જો દ્વારકા જવા માટે પૈસા ખર્ચ્યા એ મને નવાઈ લાગે એ તો ભઈ હવે એના જોવાનું તમે ઊંઘો હાડો મને ઊંઘવા દો હો એ હાડવા ઓડે ઉતરું હું આવો આવો ઉતરો વાત ના આવો તમે તા એ હાથી ના આવજો જો પગ લપસાઈ ના જાય ના ના હાથી હાથી લે હાડો તાં ઝૂકી તો હો એ હા ઝૂકી તો તાં કેટલા એ હા બોલ્યો મરી ગયો લીલાજી 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 કોઈ નહીં લે તારી બુલેટ તમે મારી નાખ્યો એ નહીં માર્યો બટલા એ નહીં માર્યો લે તારી બુલ્યા લીલાજી મારી નાખ્યો શડ્યો ને બધું પડ્યું જેઠાલાલ જવું એટલે જા પોલીસ જોડી પકડાય તને જેલમાં ના પુરાવ તો કેજે પેલા જેઠાલાલ ના ઘેર જવા દે પછી બધી તારી વાત તારા ઘેર જ આવીએ ઢેકેડ્યું લઈને વડે મને જેઠાલાલ ના ઘેર જવા દે છોકરો હાજો હમ અને તમે ચો માઈ નાખો એટલે હાલ હું મારા રૂબડું આખી જોઈ ને આયા લીલાજી એ ભોલ્યાનું મર્ડર કરી ના હોય હા ખાજો માતાની છોકરી માતાની છોકરી તમે કોઈ ની છોકરી બસ પોપટલાલ એ વાત ખરી હો ચમ કહો ભૂલ્યો ને એને એકલો હતો કે અને એના શેઠ જય દ્વારકા બરોબર એકલા પાડીને પટાઈ દીધો એવું છે હા કર્મજે માઈ નાખ્યો કર્મજે નહીં બાર ચોકમાં લીલાજી મારા ઓરસા હું કરી રહ્યા એને ખબર પડે એટલે આપણા છોકરા નું મર્ડર કરી નાખ્યું હેડો ફટાફટ હા હું ખબર કદાચ કોમ કોમ શેટર માં ના કર્યું હોય ને તો એ કાઢી દેવા અને અત્યારે તારા ઉપર હું કાઢી નાખે એટલે સમજી લે ગોના પાપે પેપડો બળી જા જેઠાલાલ હાચું બોલું હાચું બોલે ને હાચું હાચું હા રદ નું ગજ ના હોવું જો હું આવું તો હું મારી ઊંઘ બગાડી હેડો તો ખરા તમે હેડો લીલો ભોલ્યા ને મારતો હતો તમે જોઈ હતી રીતે હું આ બાજુ થી આવતો હતો બરોબર અને લીલો આટલા શેરી લઈને બેઠો હતો આમ હાથમાં શેરી હતી અને મેં જેવો ટોપો પડે એવી રીતના લીલો નાઠો નાખ્યો
બકરા ની તંત ભલામણ તમારે મને આવતા આવતા તો નાઠો હનો હાટો નો નાહી જાય એમ તો બાપડા છોકરા ને મોત ને ઘાટ ઉતાર દીધો ને ચીઠલા લખો ની અમને પોલીસ આવશે ને તો નોમ તમારું આવશે તમારી છાપ પડી દી હશે તો મારું નો માનું આવો ભાઈ મેચો માર્યો છે લીલ્યાએ માર્યો છે હું તો લીલ્યા નું નોમ લાવ અને પાછો તમને કોપરલાલ એક વાત ની ખબર ના હોય તો કહું અને એ લીલ્યો રહ્યો ને એ રિહાળ બહુ હતો અમે પેલા નેના હતા ને ભેગું ભણતા ને એટલે કોક લગીર વાત કે શીખે ને તો તરત રી ચડાય છુટ્ટું જે હોય ને મારતો એક ડાક્ટર મેતોજી નહીં ઈવે છુટ્ટું રોડું સોડી બોલો તે ભોડું ફોડી નાખ્યો અરે 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 તાણી આ તો સજ એવો એ તો મારો ઓરસે લીલ્યો તો મારી વાત આપણો ના હોય તો મુસા ને એના ઘેર જાઉં અને એને બોલાવી લાવ તે ચિયા ગુને ભોલ્યા નું મર્ડર કરીને આશી બોલે તમે આટલા રો હું બોલાવીને આવું ના ભાઈ હું ના રહું એકલો જમ હવે પોલીસ આવે ને મારે જેલ માં જવાનું થાય મારે બધું પૂછપરછ થાય પછી હું કરું પૂછપરછ ના થાય હું હાલત બોલાવીને લઈને આવું ના ભાઈ ના 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 હું ના રહું એકલો મને બીક લાગા બધી તો કશું વાતો નઈ તમે તને બોલાઈ આવો લીલ્યા ને અને હું આટલા ભરવું છું હું એકાંત જાઉં હવે મને જ પગ છોડી બે હાજો આ ભૂલ્યા જેવો મારે એવડી મને મારે તો ભાઈ હું લેવાનું મારે પોપટલાલ તાણે આપડે બે જણા સી આવે બીજું તો કોઈ સર નહીં હવે આપડે બે ના વનાવ લાસ્ટ ને ઠેકાણે તો કરવી પડશે કે યાર મારી માટે હું તમારા અંગાટ આય હું તમારા અંગાટ થી જોઈ છોડે નહીં તમારા અંગાટ ના ઘાટ નહીં તમે હોય રે હમ તો હું હોય રે લીલાજી ને જજાવ હું કરાય પોપટલાલ તમે ભલા માણો કશું કોમ માં આવો એવા નહી એક તો આ જોઈને આવ્યા હોય ને પાછા કોમ માં કશું આવતા નહીં એટલે હજો આપણે ફટાફટ મોડું કરવું નહીં સીધા જઈને લીલા બોલાવીને લઈને આવતા રહીએ નકર જો કૂતરો ભૂલ ચૂક્યો હોય આવી જાય ને તો આની લાશ ને ફેદી નાખશે એ વાત સાચી પણ જીઠાલા ઈકન જાઉં લીલ્યો કોઈ સોડશે તો આપણે અને આટાનો સોડા એમ તો વાત કરો હું કોઈ જેવો તેવો હું ખેંચી મારું એકી થાપે તો એને પણ મને બીક લાગે કશું બીક ના રાખવાની હેડો મારા અંગાત મારો ભાઈ એમ તો કહો તું આટલો રીહ વાળો હતો નેણપણ થી એ તો મને ખબર હતી પણ તું આટલી બધી હદે જાય એ મને ખબર નથી પણ હું છું તો કોઈ યાર વાતારી હજી પાછો અજણો બને અજણો બને મારશો ને ભૂ જીમતો કોઈ યાર વાપણ મારી વાત તો કણ ભૂલ્યા નું મર્ડર કરીને ચેમ આવતો રહ્યો તું એમ કહેજે ભાઈ મેં મર્ડર નહીં કર્યું વાતારી આ પોપટલાલે ઈવની રૂબરૂ આંખે જોયું એ કોઈ નહીં તો મેં જો મર્ડર કર્યું કો લે ભાઈ મું રૂબરૂ આખી જોઈએ ખોટું છે તારા હાથમાં છડી હતી નથી હાચું બોલ પોપટલાલ છરી મારા હાથમાં પણ મેં મર્ડર નહીં કર્યું મર્ડર નહીં કરી મારશો ને મર્ડર મેં નહીં કર્યું ભાઈ કહું તો હું ઓ તારી લીલ્યા ઇકન મર્ડર કરવા વાળો તું હતો અને જોવા વાળો હું હતો એટલે કોઈ હતું નહીં તારી મર્ડર મેં કરી એમ ને પણ ઘીતું તો ખરા પોપટલાલ મેં નહીં કર્યું તો તમે વાપરતા રહી છો વાત તારે તો પછી ઇકન મર્ડર કરવા કોણ આવ્યું સરી તારા હાથમાં ચમ હતી એમ કે જેઠાલાલ સરી મારા હાથમાં ચમ હતી તમને ખબર છે પોપટલાલે તને જોયો હતો તારે અહીંથી નાહવાનું શું આવે જેઠાલાલ અમે જીવું હતું ખબર પોપટલાલે મારા પર આરોપ નાખી એટલે હું દોડીને આવતો રહ્યો ભાઈ લે ભાઈ તું હજી બોને બનાવ્યા વગર હાચી હાચું કહી દે પણ હાચું કહું પોપટલાલ તું હાચું કહી ને ખાજે તારા છોકરા ની શોગન કે તું હાચું કહી જેઠાલાલ મારા છોકરા ની શોગન યાર તો મને આમ આવે છે પણ હવે મારી વાત હવે તું ઈકણ હેડ આપડા ભોલ્યા ની લાશ ને વાળે કરવાની છે એટલે હેડ અંગાત જેઠાલાલ હું નહીં આવું મને બહુ બીક લાગે ભાઈ
ઓ તારી હને બીક લાગે છે લ્યા ઓ અમે વિવાહ તો નહીં તું હનો વિવાહી જેઠાલાલ મુ નહીં આવ તમે તાર જો હો અમે અંગત નહીં અમે અંગત નહીં હા પોપટલાલ તમે તાર તમે બે જણા જો મુ નહીં આવ ઓ તારી હમણા તે કેન જોડે રહીને જોઈ હ એ વખતે વિવાહ તો નતો અને હવે હનો વિવાહી લ્યા એલા ભાઈ જેઠાલાલ બિયા તો તો ભાઈ પણ આ તો ભાઈ મારા ઉપર આરોપ નાખીને એટલે મુ આવતો રહ્યો તો હવા આરોપ તાડા પણ નહીં નખા હેડ અંગત હેડ ના મુ નહીં આવ તમે તાર જો તો હેડ જે કે હમણા થા ભાઈ જેઠાલાલ મુ નહીં આવ વિદિત ખરા કશો આતો નહીં લ્યા હેડ જો ભાઈ પણ મારી વાત જોય મર્ડર તે કર્યો છે ને હવારે એવી ખબર પડશે ને તો તને જેલના હરાયા અમે ગણાવશું હારું ભાઈ મેં કર્યું તો તમે મને જેલના હરાયા ગણાવજો બસ પોલીસ આવશે હવારે પછી નાઈ ના જતો તું હોય ઘડમુચી હારું પોપટલાલ લઈ જાઉં ભાઈ સબૂત માટે આવશે પાછી હા શું કીધું હા હા જો ઘરમાં હંટાઈ જતો નાલતો લે હટજો તો ત્યાર અલે ભાઈ તો હવે હવારે ખબર પડશે લીલાએ મર્ડર કર્યો હોય કોઈ બીજાએ કર્યું છે પણ હાલ મારી વાત આપણો હે આપણે હેડો એ ભોલ્યાની લાશ રીકણ એની લાશને આપણે ઓળે કરવી પડશે ભાઈ હા એ વાતે સાચી નકાસી રાત આપણે પડી જશે તો કૂતરો ફેદી નાખી યાર પણ ખરેખર હું અટું કરી મેલી હો લે હટજો ઈ હેડો તમે હેડો પોપટલાલ હે હું તો આ છોકરાને જોઉં ને મને એવું યાદ આવે છે ને અજીબ આપણાના શરીરમાં 70 વર્ષ સુધી થાકડો ના આવન એવું શરીર હ સાચી વાત જેઠાલાલ અને મોતનો ઘાટ ઉતાર દીધો બાપડા છોકરાને શું કરવાનું જોજો મને જોઈનો મૃંગવાની થાય પણ હું કરું કે આ તૈન તૈન શરીયો બાપડાને મારી જોજો હે જેઠાલાલ હા ના હોય ને તો એના માલિકને આપણે ફોન કરીને જોણ કરી દી પોપટલાલ પણ ચી રીતે જોણ કરશું કો એનો માલિક ચો ફોન રાખે કે પેલો કઈડો ચો ફોન રાખે કુને જોણ કરીએ આપણે હા એ વાતે સાચી હે આપણા મેલ્લાના બધા ડોહાઓ જતા રહે હવે મેલ્લામાં કોઈ સહ નહીં બધા જતા રહે અને કોઈ ફોન રાખતા નહીં આપણે કુને જોણ કરીને ઇવન પાછા બોલાવીએ અને જો કદાચ અત્યારે આપણે જોણ કરી દઈએ ને તો એ ઇવન નહીં કન આવું આપણી ને તો ચક્કર આવી ઘાટાટ મળીએ જ વાત સાચી છે એનો માલિક તો વાપળા ને તો એની બે ફોન થઈ જાય કેટલું કામ કરતો આ છોકરો યા હા અને ભાઈ ઇન કાકા નું જવાબ આલીએ એટલે જ ને ભાઈ અને ઇન કાકા તો જવાબ આલવાની વાત સાઈડ માં રહી એનો માલિક આ ભોલ્યા ના છોકરા જેવું રાખતો હા હવે એને થાય કે ના થાય યાર પણ હવે ટાઈમ કાઢશે હું મારી વાત આપણો હવે આપણે પેલા મેલ્લામાં મહેશ રહ્યો ને એને આપણે લેતા જઈએ હંગાત પોલીસ સ્ટેશન અને એફઆઈઆર નોંધાવી દઈએ હા એ છોકરું ભણેલું ખરું હા એટલે એને આપણે હંગાર લેતા જઈએ ને કે આપણે તો હમણાં પોલીસ સ્ટેશનમાં જાઉં તો સાહેબ હોય ધક્કા ખવડાવશે હોય ધક્કા ખવડાવશે એમાં નિમાં આપણે કંટાળી જાઉં અને એ હંગાત હોય ને ભણેલો તો ફટફટ બધું લખી દઈ પણ જેઠાલા આપણે બે હંગાત જઈએ ચમ હંગાત જઈએ તો સારું રહે પૈસા હોવાની લાશના કૂતરા ફેદી નાખશે પોપટલાલ હા એ વાતે સાચી હા એ કામ કરો તમે હોય રો અને હું મહેશને બોલાવીને લઈ અને જઉં પોલીસ સ્ટેશન મારી વાત આપણો જેઠાલા તમે હોય બેહો હું વેકન લઈને જાઉં મહેશને હા તો કશો વાંધો નહીં તાન તમે વેકન લઈને આવો પછી આપણે પોલીસ સ્ટેશનનું કરીએ હા જો તાન લેતા આવો એ જલ્દી ફટાફટ બોલાવીને આવો એ હાડું હા બાપડા છોકરાને હા 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 ખરા લાશ જોડે હું એકલો બેઠો હું તે બેકારો બેકારો લાગે છે હરો બેકારો બેકારો ના લાગે પણ બાપડા જવન જો છોકરાનો મર્ડર કરી નાખ્યો હું બેકારો ના લાગે પણ આ મર્ડર કરવા વાળાની ચી રીતના હિંમત ચાલી છે કે આ જવન જો છોકરાનો મર્ડર કરી નાખ્યો પણ બોલ્યો કેટલો સારો હતો બાપડો મારું નામ એના મૂઠે જેઠાલાલ જેઠાલાલ કરી અને એનું મોઢું હુંકાતું ખરેખર આ વાત એના માલિકને એના કાકા જોડે પહોંચશે ને કે બોલ્યાનો મર્ડર થઈ ગયો તો એવાના ઉપર શું વીત છે મને તો એ થાય છે કે સરિયો મારી હિ બાપડા ને બાપડો છોકરો કેટલા કોમ માં આવતો પણ મારા તમારું ઘર થોડી હે આટલી દાદાગીરી કરો મારું નટું મારા ભાઈબંધ નું ઘર હતું
કોમો બોલી પાછો કે દાદાજી નીકળી આ તે બોલું જ ના તમારા કર્મ ચોરી કરી હોય ને આવી રીતે તતેળો તો પોહાય આ તો જેઠાલાલ નું ઘર છોડી દ્યો મને લે જેઠાલાલ મારા ભાઈ બની ઈવાના ઘર માં 2 રૂપિયા જેવું ચોરીન તો હું એના પટાઈ નાખું તને ખબર નહીં મારી વાત ઓબળો મારા હોમુ દાદાગીરી આટલી બધી ના કરો મારું મગજ બહુ ખરાબ જેઠાલાલ નું ઘર સાઈડ માં પડી રહ્યા અને તમારા ઘરના તાળા તૂટી જાય એટલું યાદ રાખજો લે તારું મગજ હોય ખરાબ તો તારા ઘેર મારે કોઈ લેવા દેવા નહીં તને ખબર નહીં મારું તાળા કરતા વધારે ખરાબ ભમીડી નાખે ભમીડી પોપટલાલ ઊંજા ઉપડી જાવ તમને કહું છું અરે તારાથી થાય ને કરી લેજે અલે તારો મોમો જાત્રા કરવા જાય અને તું ચોરીઓ કરવા નીકળી પડી તને શરમ આવે શરમ આતે મોમો સુધરી કા પણ આ ભણો ના સુધરા સમજ્યા અને મારા કોન્ટેક્ટ બહુ ઊંચા લેવલ નહી એટલે સમજી વિચારીને મારા હોમ ઉપર જો જો તમને કહું છું અરે જો હાલ અમને બધા કોન્ટેક્ટ હોય ને ખોઈ જાય તું હેટ હટ મારી વાત ઓપડો હજુ કહું છું મને જવા દો અને ખોટું ઉઠતું તીર તમે હાથમાં ના લ્યો હું અહીંથી જતો રહ્યો હું કહે નહીં કોઈન અને તમે કોઈન ના કહેતા લે વાટાડી ચોર ને હું આવડી ત્યાં છૂટો મૂકી દઉં એમ ને ટોટો આપણ તમને આટલો બધો હાનો રેલો આવે યાર ભાઈબંધ હોય તો ભાઈબંધ ની સાઈડ માં મને જવા દો લે ભાઈ મારા ભાઈબંધ ના ખાલી આમ લગી ટોચ જેવું થાય ને તો મને હોય દુખા આવે દુખ હેટ નહીં મને એમ ના દુશ્મની કરવી જ છે ને કશો વાતો નહીં તમે તાર હાલ થાપો મારવી એટલી મારો અને મને મારવું હોય તો મારી નાખો જો મને મારી નાખશો તો કદાચ છે તમે બચી જાઓ પણ જો આ ભણો જીવતો રહી ગયો ને તો તમારે બચવું ને તમારા ઘરના તાળા તૂટવા એ વાત નક્કી છે તમે નહીં બચી કો મારાહી તારા કોઈ ટાકા જ હોય ને ખાલી વગડી અડાર વગડી કાપી ના મૂકી દઉં તો મુયે કોઈ પોપટલાલ નહીં હટ કશો વાતો નહીં સમય વતાવશે આ ભણાની દુશ્મની ચીટલી ભારે પડે તમને સમય વતાવ ખાલી મારા ઘર કોડા નજર નાખતા રહે ડોળા કાઢીને આઠમાં નાલી દઉં તો મારું નામ પોપટલાલ નહીં હેડ એમ સરી કપાળમાં સોળી લાગે છે પેલી સરી હાથે સોળી લાગે છે પેલી નેની સરી ચોકન સોળી છે આ પોપટલાલે પેલા મહેશિયાને બોલાવવા જ્યા એ નિયરે શું કરવાનું ચાડના મેલ્યા મેં બોલાવા દેખેલે અલ્યા પોપટલાલ મેં તમને મહેશિયાને બોલાવા મેલ્યા હતા આ પણિયાને શું લેવા બોલાવીને લાયા તમારા ઘર માં ચોરી કરવા પ્યાતો હતો મને પકડી ને લાયો મહેશિયા ને હું બોલાવા જવું કયો આરોપ ના નાશ ચોરી તે કરી છે હવે તને અમે જેલ ના હરૈયા ગણાવશું પેલો મોમો તારો ઈકણ જાત્રા કરવા જો તું આ ચોરીઓ કરી તમારે એ જાત્રા નું હનુ પુન મળે લે હનુ પુન મળે પોપટલાલ છોડી દો મને નહીં છોડો ભાઈ પોપટલાલ એ પોપટલાલ આપણા ગામમાં ઉપર્યા ઉપર આજના દાડા બે વિઘન આવ્યા આ ભોલ્યાનું મર્ડર થઈ ગયું અને મારા ઘરમાં આરો ચોરી કરવા બેઠો આપણા ગામમાં આ બે વિઘન આવ્યા છે ખરેખર જેઠાલાલ આ તો હારું કર્યું અને મોટો હાથ માર્યો નહીં આ ચોરી કરતા કરતા મેં પકડ્યો બાકી હાથ મારી નાહી ગયો હતો અને હાટાનો એમ તો પાછો હાથ મારી નાહી જાવ આપણે મારી વાત હો અને આપણે જેલના હરૈયા ગણવા નહીં હેડો ત્યાં રસ્તા પોલીસ સ્ટેશન અને જેલમાં પુરાઈએ અને ભૂલ્યાના નોમની એફઆઈઆર નોંધાઈ અને પોલીસની ગાડીમાં બેહી અને આપણો વેકણ આવીએ અને પાછું આવડું વેટ ભરીને મારું છું મને અમે મારી એટલી થાપું મારો કશું વાંધો નહીં બદલો લાય હું બોલા મારા ભાઈબંધ બોલા પછી તને પાછો પોલીસ સ્ટેશન જેલમાં પુરાઈ દેવું મને ગળી જોવા દે મારા ભાઈબંધ બોલા નહીં જોવું જવું પડે જેલમાં એટલે બોલા ઉઠકી ઉઠ મારા ભાઈ ના કરે બકરો ના કરે વાય અટાડે અમને પણ આપણે જેટે જેટે વાળ નહીં લાગે અલ્યા ભાઈ હવે વાળ લાગે તો શું કરીએ કો એક તો આપણા ગામના બધા જાત્રાએ જતા રહ્યા અહીં કોઈ હાજર નહીં અને ઉપર ઉપર આવું થાય છે પછી આપણે જવું તો પડશે ને આપણે જઈને ફટાફટ આવતા રહીએ હેડ જો પણ ખરેખર શું કરે કે બોલ્યા ઉભો થાકી મારા ભાઈ
બોલ્યો ઉભો જાગી એ બોલા અલે બોલ્યો એ તું હેડ અલે મારો ભાઈબંધ મરી ગયો યાર હવે મારી વાત તો પણ ઇને તો જે થવાનું તો થઈ ગયું પણ તે મારા ઘરમાં ચોરી કરી એટલે તને જેલના હરૈયા ગણાવવાના છે અલે એ બોલા ઉભો જાગી મને હરૈયા ગણાવવાની વાત કરી આયા હા ઇનું તો જે થવાનું થઈ ગયું વટ આડું હું થાય એટલું વિચાર લે ખાલી બોલા અલે તું ઉભો થા ને કે હું જેલ ભેગો થઈ જાય એ ભો ના થાય હવે ઇનું તો બાપડાનું મર્ડર થઈ ગયું છે તું હવે નાટક કર્યા વગર સોનો મને જેલમાં છે એનું તો આયુષ્ય પૂરું થઈ ગયું મારી વાત આપણો બોલ્યો નહીં મારો જીવતો અલે ચોથી જીવતો હોય આ બાપડા ને તૈન તૈન સરિયો હી એની ખુશી ગાલી હી ચોથી જીવતો હોય અરે બોલ્યા ઉભો જાગી લે મારા જેલ માં જ્યાં ભાઈ ઉભો થાય એ ઉભો થા તું બોડો હી ઓબા તું બોડો અમે બોડે નહીં હેલો અરે બોલ્યા ઉભો અરે ઉભો જાગી ઉભો થા હું કરી અલે તું ઊંઘણ હોઈ ગયો તો હું અલે બોલ્યાની આત્મા પીથી અલે આત્મા નહીં યાર બોલ્યો છે પણ હું થયું આટલું બધું થયું તને કશું ખબર જ નહીં ના ના હું તો લહ લાઈ હું જે તું બટકું ભરી તાર પણ ખબર જ પડી અલે ખરેખર બોલ્યા તું તો હદ કરી છે હો અલે આ તો બોલ્યાની આત્મા હતું આત્મા અગર જો વાત કરે હ અલે જેઠાલાલ આત્મા નહીં બોલ્યો પૂતિયા પણ હું થયું બોલ્યા તારા વાચો ઊંઘવાન આવતું તું લે આ રીતે યાર જમ જેઠાલાલ ના ઊંઘો આ કંકુન બંકુ લગાઈ છો ઊંઘવાન આવતું તું મારી વાત ઓપડો બોલ્યા ને મેં ઊંઘાડ્યો હોય કે ઊંઘાડ્યો વજન બીવરાવા ઓ તારે લઈ રે લે આવું ચાલુ શીખ્યા લે તમે આવું ચાલુ શીખ્યા આવ્યા બધા બીવરાવતા હાચું બોલ ચમાર ઊંઘાડે હાચું બોલ હાચું બોલ હા તું કહું છોડો હાચું બોલ હજી તું હાચું બોલતો નહીં તારો મુઢાનો રિએક્શન હાચું બોલ્યા જેવું નહીં તું હજી હાચું બોલી જા નકર તને મારી મારી ને તારો ઘેર પાડી નાખે ઘેર પાડી નાખે મારશો નહીં કહું છું બોલ બોલ હાચું બોલ મારી વાતો આપણો બોલ્યા ને આ બધું કરીને મેં જ વાયું ઊંઘાડ્યો તો કહું બધા ભેગા થઈ હોય અને પછી હું બધાના ઘેર ચોરી કરું મારો પ્લાન હતો એટલે બોલ્યા નો વાયું ઊંઘાડ્યો જોર જોર મજૂરી દાડે કરી મજૂરી કરી ખાકી આ ચોર નો સંઘ લેવા કરી તું જેઠાલાલ શેઠ બાર જો પોપટલાલે મારા પ્લાન ઉપર પાણી ફેવરી નાખે તારું ફેવરીએ તું હેડ પોલીસ સ્ટેશન તને જેલના હરૈયા ગણાઈએ સાહેબ ને કેતા ફાવા કે સાહેબ જો આવ્યો છે ને બધા સરિયો વતાવી ઘર માં ચુડિયો કરે ઘેર ભગો થશો